ગાંધીનગરના અંબાપુર ખાતે શ્રી કૃષ્ણા પ્રોડક્શન દ્વારા આયોજિત ગુજરાતી ફિલ્મ ફેમિલી એવોર્ડ્સમાં ભાવનગરના ગોહિલ પેનાકિન જુનિયર બચ્ચનને એક્ટર તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અભિનંદન પાઠવ્યા હતા. ગાંધીનગરના અંબાપુર ખાતે શ્રી કૃષ્ણા પ્રોડક્શન દ્વારા આયોજિત ગુજરાતી ફિલ્મ ફેમિલી એવોર્ડ્સમાં ભાવનગરના ગોહિલ પેનાકિન જુનિયર બચ્ચનને એક્ટર તરીકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જીએફએફએના નિર્માતા જેકી વાઘેલા અને નકુલ વછેટા અને તેમની શ્રી કૃષ્ણા પ્રોડક્શનના તમામ મેમ્બર દ્વારા ગુજરાતના તમામ કેટેગરી જેવી કે ગાયક કલાકાર, એક્ટર, રાઇટર, પ્રોડ્યુસર, ડાયરેક્ટરમાં આવતા તમામ નામી અનામી કલાકારોને એવોર્ડ આપી સન્માનિત કરી અને પ્રોત્સાહન આપ્યું હતું. તેમજ આવનારા સમયમાં કલા દ્રષ્ટિએ ઉજ્જવળ ભવિષ્યમાં આગળ વધવાનો વેગ જળવાઈ રહે તે હેતુથી શ્રી કૃષ્ણા પ્રોડક્શન એવોર્ડથી બિરદાવ્યા હતા. શ્રી કૃષ્ણા પ્રોડક્શન દ્વારા જણાવવામાં આવ્યું હતું, આવનારા સમયમાં આવા ને આવા કાર્યક્રમો થતા રહેશે એ વિશ્વાસ સાથે અમે હંમેશા તત્પર રહીશું. નમસ્કાર દેવીઓ સજ્જનો, મેં અમિતાભ બચ્ચન, પિનાકિન ગોહિલ, ભાવનગર, ગુજરાત. એ ખુશ્બુ હૈ ગુજરાત કી. અને ખાસ કરીને આજે જે હું અમદાવાદમાં છું, શ્રી કૃષ્ણા પ્રોડક્શન કે જેવો આજ સુધી નાના કલાકારથી લઈને મોટા કલાકાર સુધી 1200 એવોર્ડ આપ્યા છે, રેકોર્ડ બ્રેક કહેવાય. અને સોમનાથ દાદાને હું પ્રાર્થના કરું કે મારા ખાસ મિત્ર જે જેટલા આયોજક છે, જે લોકો નાનાથી લઈને મોટા સુધીને જેમને એવોર્ડ આપ્યો છે, એમનો ખૂબ ખૂબ અભિનંદન. અને એને હિંમતે આપે છે કલાકારની નગરીમાં. તો બસ, ને ખાસ કરીને જેવો ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેવો, એમને પણ અભિનંદન આપ્યા છે. ખાસ આજે શ્રી કૃષ્ણા પ્રોડક્શન કે જેવો બહુ જોરદાર કામ કરી રહ્યા છો, તો બસ હું એમને ખૂબ અભિનંદન આપું છું. ખાસ મને એમને પણ એક કલાકાર અને આર્ટિસ્ટ તરીકે મને પણ એમને એક એવોર્ડ આપ્યો છે, તો એમનો ખૂબ ખૂબ અભિનંદન. અને સોમનાથ મહાદેવ અને મા ભગવતી એમને આ રીતે આગળ પ્રગતિ આપે એવી અનેક અનેક શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ. બોલો સોમનાથ મહાદેવ. અરે ખુશ્બુ હૈ ગુજરાત કી. અરે કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, કબ તક રહોગે સિમેન્ટ કે મકાન મેં. ક્યા બાત, ખુશ્બુ હૈ ગુજરાત કી.